એક જણા ઉભો ભોગે અરે કઈ ટાઈમ નથી જતો તેની ઘરવાળે સાંભળી હું કીધું ગુગુ ટાઈમ ન જતો કંટાળો આવે તક જો આ કપડાનો ઢીકલો પીડ્યો ટાઈમ શું ન જાય જો આ ધોકો પીડ્યો અહીંયા આ હાબુનો ગોટો ટાઈમ શું ન જાય કપડા ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું આ હું ધોઈ નાખું સમજાય ને તો જ મેળ આવે એને ધોવાનું કીધું છે એને અને જ્યાં સુધી શક્તિના ઝપાટા ન લાગે ને ત્યાં સુધી કોઈ ધંધે સડતા નથી જો અહીંયા અહીંયા પીઆઈ સાહેબ બેઠા છે અમારા ગમારા સાહેબ પોલીસ ખાતાને વધારે ખબર હોય અમુક વસ્તુ અમુક અમુક વસ્તુ જ્ઞાનથી માનવાના જ નથી બોલો જો આ આ પોલીસ છે એ તો હવે સરકારે એક આખો યોજના કાઢી છે સુરક્ષા સેતુ પબ્લિક અને બંધાય ભલે છેતુ બંધાય પણ મને ગમતી વાત નથી સરકારનું એટલે બધા આયોજકોનું એવું કેવું છે કે પોલીસની નજીક પબ્લિક આવવું જોવે પબ્લિક છે એ પોલીસથી બીવી ન જોવે તો હેનથી બીવી જોવે એથી જ બીવી જોવે પોલીસથી નો ન બીવે પોલીસથી બીવી જ જોવે પોલીસ ની ગાડી નીકળે એટલે ખબર પડવી જ આવ્યું સોતરા કાઢ નાખે ડોહા પોલીસ આમાં માવા છોડાય પોલીસ આમી કોથળી કઢાય જોવું જોઈએ ને ખાખી છે આ દેશમાં ખાખી અખાડા હે ખાખી આ દેશના સંત જ ખાખી પહેરે અને બીજો આ દેશની પોલીસ પહેરે સાહેબ હા એનો શિરતાજ અશોક સ્તંભ છે રાષ્ટ્ર મુદ્રા છે એનો શિરતાજ આ પોલીસ અને મિલિટરી નું બેનું પછી કોઈ કોઈ ખાતાવાળા આમ પવિત્ર માણસ હોય બધા તો પૂજા પાઠ કરતા હોય પણ કીધે ક્યાંય માળા લઈને ક્યાંય કડિયા રિવોલ્વર હોય ને માળાનો બેર ખોલી ન નીકળાય ચરી ચંદ્ર કૃ સમાજ ભગત સમજી જાય આપડે અધિકારી નરમ આવજો અને ડોક્ટર ગરમ નો આવજો અધિકારી નરમ નો હોવા જોઈએ એ પોલીસ સ્ટેશને જાય અને ઓલા ફડાક દિન આમ સલામ મારે હું મારા વિદ્યાર્થીઓને કહું કે તમારે સલામ કોક મારવી છે કે બીજાને મરાવવી છે વાહ વાહ મારા અત્યારે માનો કે હજાર બારસો છોકરા છે સ્કૂલમાં હું એને ઈ શીખું નોકર થવું કે માલિક થવું છું કાંઈ ન કરો રોડે ઉભા રહ્યો રોડે જોયા કરો સ્કૂલ ની અગાશી સ્કૂલની અગાસી માંથી હાઈવે જોયા કરો જોયા કરીને એટલો જ વિચાર કરો કે આ દુનિયા બધી ક્યાં જાય છે હું ક્યાં છું મારે શું કરવું જોઈએ છોકરે મને પૂછ્યું મને કે તમે ભણતા તે બેટા અમે જોયું જ છે ને એટલે અમે ગણ્યા વધારે અમારી પાસે ડિગ્રી નથી પણ તમારા તેવા છોકરા અમારી પહેલા ડિગ્રી લે દઈ એકવીન એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા ઘટનાને દુર્ઘટનામાં ફેરશું તાકે સાહેબ આખી નિશાળ ના છોકરાઓને રિશેષ પડી હોય ગ્રાઉન્ડમાં રમતા હોય અને જોરથી કપનો ઝટકો આવે ને આખી સ્કૂલનું બિલ્ડિંગ બે જાય અને ઘટના કહેવાય તાકે દુર્ઘટના તાકે એમાં તમે માસ્તરો જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય આવા ગમે એટલું ભણે તો હું ફેર પડવાનો કે અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ ડોક્ટર એક ડોક્ટર બીજી માં છે એ એક સંત નો દરજો છે એ બીમારી દૂર કરે છે આ સંતોય તે અંદર રહેલો બગાડ છે મનનો એ પણ દૂર કરે છે ડોક્ટર એક ભગવાન જેવી વ્યક્તિ છે કડક નો અવાજ એ નરમ અવાજ અમારે એક ડોક્ટર સાહેબ કડક છે બોલો કોઈ ને બાપુ દવા નો આપે ઘઘલાવીને રૂપિયા લે બોલો જે આવે ને ઝડકી નાખ શું આવ્યો છે સાવાજ શું આવ્યો શું થાય કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં દુખે હું કામ ઘઉં વાળું ખાવ છો હા નહીં ખાવાના ખાવ મકાઈ ખાવ બાજરો ખાવ ચણા ખાવ લાઈવ દોડશો નીકળ ઘઉં નહીં ખાવાના એટલે ગગલાવી રૂપિયા લઈ લે બીજો આવે તને શું થાય એ કે સાહેબ બસમાં માં બેહો ને શક્કર બહુ સડે પણ હું કામ બસમાં માં સડો છો મરી ગયા છોટે હાથીવાળા વાળા મિની ડોર બેચો છોટે હાથીમાં માં બેચો ડમ્પરિયા ચડી જાવ બસમાં માં ચડતા લે સરકારે બનાવ્યું છે બેસો ને ભાઈ નહીં બેહો ને બસ માં લાઈવ દોડશો નીકળ એક જણો રોજ ચિત્ર જોવે

ઓલી કર ગોર કિના રીંગણા અરે આનંદ બીજોય બાપુ આજ એ છે કે અહીંયા શમશાને પ્રોગ્રામ છે અહીંયા હંમેશા માણસો રોવા જ આવતા હોય છે પણ આ પહેલી ઘટના એવી છે કે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે અને આનંદ કરવા આવ્યા છે અને ત્રીજો આનંદ મને એ છે કે અમારે પોપટ માલધારીનો એક દાદો અહીંયા બેઠો છે શું એણે ભક્તિ કરી છે કે શેત્રુજી બે કાંઠે હાલી જતી હોય અને એક ભોળો ભરવાડ ખાલી કૃષ્ણના ઠાકરના નામ ઉપર આમ પછેડીનો ઘા કરે અને એની માથે જાય અને હાડા હાડ કરતો આ કાંઠે વૈયા હોય એટલે એનું ભજન કેવું હશે એ દાદો અહીંયા બેઠા છે એની દેરીને દર્શન કર્યા પંચમુખ હનુમાન બેઠા છે પાંચે પાંચ નાથ બેઠા છે એટલે મજા આવે હું ગિરનાર બાપુ અમે ચડતા હતા તે ડોળી કરી એટલે ચડીએ કે આપણે ગઢા નથી થઈ ગયા પણ હવે સુવિધા હોય તો ખોટું હું તૂટવું એમ ડોળી એ ઓલી ચાર જણા વાળી બે વાળી નહીં બે વાળી ડોળીમાં માં ને તો સરવળના માત પિતા જેવા લાગી એમાં એમ નહીં હાવ બે આવું તો બરાબર બે ઓલી ચાર જણા લઈ ને એ તો ખુરશી હોય અંદર બેઠા હોય ને ચાર જણા લઈ એમાં આપણને બહુ ફાયદો થાય શું કામ એક તો આપણું ચાર જણા લેશે આપણે કેવા એટલે એ થઈ જાય એમાં ફેર એટલો હોય કે એમાં આપણે બેઠા નહીં હું તા હોઈશું એમ એટલે વધારે સુવિધા હારી છે એમ આપણે એઠે રૂ નાખ્યું છે એ ઉતરથી વીણ્યો હોય છે ઊભો નો થઈ જાય પુત્રની દોરીથી વીટવે માથે કાપડ બાપડથી પેક કરી દે ભૂલથી હજો હોય તો લઈને ભૂલથી અજો તો એક ભાઈના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ તા કે રામ એમના જાતા હતા ઝપટ કરીને ગામના શોખમાં લીમડો ને લીમડાની ડાળ નીચી એ ડાળ બેનના તાળવામાં ભટકા સમજી ગયા ને સમજો ખબર અને પહેલાં તો બાપુ ડોક્ટર હતા નહીં એટલે જોઈ જોવે કે હા લેતા નથી પણ મૂળ તાળવે જીવ ગુજરી ગયેલા નહીં પણ ઉતાવળા આવડા થઈ ગયેલા કબ જલ્દી લે ઈ ઢેર મેં રખા કે ઉપાડો હવે એ તડાકો માથામાં બોલ્યો ને બેન ને જીવ આવ્યો અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા ક્યાં લીધા એ મારા રોજ આવો થોડો દિન હેઠું ઉતાર્યો શેરી વાળી આવીને સજ કરો ને ઘરે આવો ની પાછા ઘરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બોલો પંદર વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા પાછી એ જ રીતે સ્લીપિંગ કોચ નીકળી રામ કે રામ રામ તો રામ અમુક તો 80 વર્ષનો રામ રણકારા કરતા હતા વધારે તેમલા તા ગામનો ચોક ને લીમડો આવ્યો તા તો એનો ધણી વાહડો લઈને તોડ્યો ઉભા રહ્યો ઉભા વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢવા આ પાછી ભટકા હે તો પંદર વર્ષ નહીં થાય આ કોઈ પ્રેમ છે ભલા માણસ શું વાતું કરો છો માણસ કેટલું જીવ્યો એની કરતા કેવું જીવ્યો કોના માટે જીવ્યો જો મરી જવાનું વાત વાત છે બેઠા અમર પટોલીને ને આવ્યું નથી જવાનું છે એ વાત ફાઈનલ છે પણ કોઈ મિલિટરીમાં ભરતી થી મર્યો હોય તેથી સાહેબ એ તિરંગામાં લીપટાઈને આવતો હોય છે શહીદ કહેવાય એને મર્યો ન કહેવાય એ શહીદ થયો કહેવાય એને આખું ભારત એને સલામી દેતું હોય અને બાપજી મને ઘણીવાર એવું થાય અમુક સૂત્રો હવે આપણે કાઢવાની જરૂર છે આધી રોટી ખાઈને ગયા દેશ કો બચાય ગઈ એ હતું પેલા ગરીબાઈ આય તે ગાંધી બાપુ વખતે બાપા ગાંધી બાપુ એમ કહેતા કોઈ ભૂખ્યું હોય તો આપણે અડધો રોટલો ખાવ અડધો એને આપો પણ દેશને બચાવો હવે આ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટના દિવસે આપણે જે છોકરાઓ નીકળે સ્કૂલમાંથી આજી રોટી ખાઈ

हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे हुकाम। हम हमारे वतन के लिए किसी का खून बहा देंगे जो हमारे भारतवर्ष के सामने किसी ने देखा है तो खून भारतीय मिट्टी से बना है हमारा प्रोग्राम भावनगर निवृत्त आर्मी वाला बधाई भाईओ तो रखो एमा परम चक्र विजेता योगेंद्र सिंह यादव જે સોળ વર્ષ અને પાંચ મહિનાની ઉંમરનો છોકરો આર્મીમાં ભરતી થાય અને ઓગણીસ વર્ષની ઉંમર એના લગ્ન પછી બીજા જ મહિને કારગિલ મોરસે જવાનો હુકમ થાય સરકારનો પણ કહેવા ગયો સાહેબ અગિયાર છોકરા જે ટાઈગર હિલ ઉપર જે ચડ્યા છે આખે આખો કારગિલનો જે વિજય થયો અને એમાં જે અગિયાર છોકરા અગિયારમાંનો એક આ હતો પણ એને રૂબરૂ જયારે એની સાથે બેઠા અમે હોટલમાં લગભગ પાંચ કલાક અબજે અમે બેઠા ને આરે કારણ કે આવા વીરવલ પુરુષ હારે મહાવીર સાથે બેહવાની કોને ઈચ્છા ન થાય મહાવીર આપણો બાપ હનુમાન કહેવાનો અને એ પછી આજની તારીખમાં સત્તાવન જે મહાવીર જેને વિરુદ્ધ લાગ્યા છે એ માનું જીવતો હોય તો આ એક યોગેન્દ્રસિંહ યાદવ પરમવીર સાથે મહાવીર સાથે કેમ ન બેસવું ગમે બેઠાણ

અત્યારે એમ એકવીસ ની અત્યારે ઠંડી છે અત્યારે હાલમાં વર્તમાનમાં તોય આપણે બહાર ગોદડા ઓઢી અને એમાં લઈ વી હેજી વી આવે એનાથી હેઠી વી બીજી વહી જાય માઇનસ થઈ જાય ને એટલે બરફ થઈ જાય એને બદલે માઇનસ વીસ અને યોગેન્દ્ર સિંહ અમે જયારે અમે ત્રણ દિને ત્રણ રાત એ હિલ ચડ્યા બોતેર કલાક થઈ અને જયારે મોભૂજણું થયું અને છેલ્લો પોઈન્ટ અમારે ચડવાનો બાકી અને ચડી ગયા અમે અને જોયું ને ત્યારે અમને ખબર પડી બે બાજુ પાકિસ્તાનની બેરક છે અને બે બાજુ દોઢસો દોઢસો માણસો હતા અને ઈ ઉપર બરોબર હામા અને ન્યાલી એક સાથે ત્રણસો જણાએ ફાયરિંગ ચાલુ કર્યું અને અમે અગિયાર જણા હતા અને ત્યારે એટલું જ કીધું કે હે મા ભારતી હવે તું જ અમને રાખી શકે હે ઈશ્વર તું જ અમને બચાવી શકે પછી એને અલ્લાહ તો ભલાઈ કે પણ તત્વને યાદ કરી લીધું અને કહેવાય ગયું એ મારી દસ યુવાનો શહીદ થયા એને એનું વર્ણન જ કરાય એમ કે મારા ખોળામાં પડતા થા અમે પથ્થરની ઓથ લેતા જતા હતા પણ મારી હારે બે રહેનારા હતા ને એણે એવું કીધું કે યોગેન્દ્ર તું જી જાયગા તું બચ જાયગા તો એ વિજય મિલેગા સાહેબ એનું કવર કરતા કરતા બે જણા મીર્યા મારા રૂમ પાર્ટનર હોય કે મારા સહઅભ્યાસી અભ્યાસી કોકના ફેફસા બહાર નીકળી ગયા છે કોઈની ખોપરીઓ ફાટી ગઈ છે રુધિર હાલ્યા જાય છે અને સામેથી પંદર જણા વીસક ફૂટ જેટલા આઘા છે ઊંચી તાપ જ્યાં દેખાણા એક ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે અમારી બચીએ નહીં કોઈ તો હાલની હું ઘડીક જીવતો મરી જાઉં જા હું જો જીવતો છું એને ખબર પડશે તો મને માર નાખશે પણ જો નજીક આવી જાય અને મારી માં ભારતી જો મને થોડીક હૂફ આપી દે તો નજીક આવી જાય તો બોટી બોટી ન કરી નાખું તો હિન્દુસ્તાનનું રતન મટી જાઓ હવે મારી નજીક કેમ આવે એટલે હવે અહીંયા જેના મિત્રોની લાશું પડી છે એની આખું ખુલ્યું છે આ જો આખું વિચીન પડે તો આપણે શું કરી દેખાય નહીં એટલે સાહેબ એ કે મેં આખું ખુલી રાખી અને જાણે ડેટ બોડી પીડ્યું હોય એમ હું પડી ગયો મારા બેય પગમાં લાગેલું છે એક ગોળી મારા કાન પાસેથી એમ કહેવાય આંખ પાસેથી ના નાકને લેતી વહી ગઈ છે સીધો ઉપરલી બીજો પથ્થર આવ્યો છે એણે મારું આ નમણું તોડી નાખ્યું છે એટલે મારા મોઢા ઉપર તો બધે લોહી છે પણ મેં આંખ ખુલી રાખી આંખમાંથી લોહી નીકળે માથે અંદર આજે આંખમાં એમાં આમ જાય છે મેં મારું લોહી આંજ્યું હતું તે દી માણસ કહે છે જ્યારે ઓલા આવ્યા ત્યારે બોલી નહોતો એક તો માણસ કે માયા ભાઈ યુદ્ધ તો જિંદે કે જિંદા હોતે ઉસકે સામને હોતા મુર્દે કે સાથ નહીં ઈસ લોકોને મેરે મુર્દે હોય ભાઈ ઉપર ભી ગોલીઓ ચલાવી સાથી ઉપર પગ મૂકી મૂકીને માથે બેહીને એમ કે ફાયરિંગ ચાલુ કર્યા ત્યારે મેં નક્કી કરી લીધું કે આગળ મારો વારો છે જ મારા બે પગમાં ગોળિયું મારી હવે કલ્પના કરો આખું ખુલ્લી છે અને પગમાં ગોળિયું લાગે સાહેબ એની અણહાર ની ફરી હોય ત્યારે પરમવીર ચક્ર મળે સાહેબ એની અણહાર નથી બદલતી માણસની મેં નક્કી કર્યું મરેલો છું હું કેમ મારી કડકસલી પાડું કેમ મારી આંખ વીચું હાથમાં મારી આ હાથમાં ત્રણ ગોળી લાગી મારું બાવડું ફાટી ગયું છે જ મેં જોયું ત્યારે ખબર પડી અંદરથી ધવાડા નીકળે છે અને મારા મિત્રોની સાથીઓ ઉપર ગોળીઓ મારે તો લાશું ઉલ્લે છે હવે મારે એ કરવાનું મારે કેટલું પગ ઉલાળવો અને છેલ્લે મારી સાથી ઉપર પગ મૂક્યો અને દુશ્મનોએ જયારે મારી સાથી ઉપર ગોળી મારી ત્યારે એ થડકો લાગ્યો ગોળીનો એટલું મને ખબર રહી પછી ચૂક બસ છું હે ભગવાન મનોમેન ઈશ્વરને યાદ કર્યો અને એ લોકોએ મારી મારા પગ ઉપર ત્યારે મને અહેસાસ થયો કે ના હું તો જીવું છું તો સાતીમાં ગોળી અને એ પાછા ફરી ગયા ઓલા લોકો નક્કી થયું કે તો બધા મરી ગયા ત્યારે મેં મારો હાથ ઉપાડી નામ સાતી ઉપર નાખ્યો ત્યારે થયું ઈશ્વર તો છે કારણ કે મારા ખીચામાં ડબલ પાસના ચીકા હતા ને એની ઉપર ગોળી લાગી માં લઈ લીધા હતા એ બધું અને એ લોકો જતા હતા પણ મેં મારા પડેલા મિત્ર ના હા મેં જોયું તેની બેગમાં એક હેન્ડબમ્પ મેં જોયો એ મેં હેન્ડબમ્પ ઉપાડ્યો ઓલો જાતો થો અને આ કોટની માથેનો ટોપો હોય ને એ આમ પડી ગયેલો ઓલાને એની પાછલા ઓલામાં મેં ઘા કરી દીધો એ એમાં પીડ્યો એનાથી હું કાંઈક આવ્યું છે કાઢવા જાય ન જાય તો બોમ્બ ફાટી ગયો અને એનું માથું ઉલ્લીન મારી ઉપર પીડ્યું એ ક્ષણે હું ઊભો છો ભગમા ગોળીયું છે એક હાથ આની લટકે છે કારણ કે તણ તણ ગોળી કાઈ નાની હોની હોય નહીં હાથ આખો ફાટી ગયેલો મારો હાથ કે લટકે છે અને ઈ જે સૈનિક પડ્યો ઈ ભેગી એની રાઇફલ ઉપાડી ઓલા લોકોને થયું કે આ તો મરી જ गेला હતા ને આ પાછો જો ભડાકો થયો હોય તો નક્કી ભારતનું બીજું સૈન આવી ગયું લાગે અને તરત એનામાં અમે જોઈ લીધું એકને પાડી ગયો તો પછા વ્યા જાય માલે છે ભાગો ભાગો કરતા ભાગી એને એમ જો ભારતની બટાલિયન આવી ગઈ એ ભાગ્યા ભાગ્યા એટલે મેં ઓલો પડ્યો હતો એની રાઇફલ લીધી એનો જ હથિયાર એની જ ગોળી એની જ બંદૂક પણ મારો આ હાથ નડતો તો પછી મને ખબર પડી આ હાથ લબડે છે અને એક હાથમાં મેં રાઈફલ તો લીધી પાછી રાઈફલ એઠી મૂકી અને આ હાથને તોડવા મેં મહેનત કરી ઝટકા માર્યા પણ તૂટ્યો નહીં પીડા બહુ થાતી હતી એટલે એ હાથને મેં મારા બેલ્ટમાં ભરાવી દીધો પટ્ટામાં ભરાવી દીધો અને પછી એક હાથે મેં ફાયરિંગ કર્યું અને પંદર જણાને ત્યાં ત્યાં ઠાર કર્યા સાહેબ અને પંદરને ઠાર કરીને પછી મારા મિત્રો પાસે હું બેઠો બેઠો હું રોયો શું કર્યું એ તો મારો ભગવાન જાણે અને બાપજી વાત એ છે એ માણસે એટલું કીધું પછી એક અવાજ આવ્યો એ કોનો અવાજ માયા ભાઈ છે એ આજ જ સુધી કે મને ખબર નથી પડી બેટા વહા છે પિસલી સાડ છે નીચે કૂદ જા કારણ કે ત્યારે હું મારા મિત્રો પાસે બેઠો ત્યારે મને ખબર નહોતી કે આમાં ભારત કઈ બાજુ આવ્યું છે ને પાકિસ્તાન કઈ બાજુ આવ્યું છે મારે કઈ દિશામાં અહીંથી જવું એ મને ખબર નહોતી અને જ્યારે હું પાછળ ડાયરેક્ટ કૂદ્યો ત્યાં એક નદીનું વહેણ હતું એ નદીનું વહેણ મને તાણી મારી બટાલિયન સુધી લઈ ગયું સાહેબ અને મારા ફોજી મિત્રોએ મને એમાંથી પાછો કાઢ્યો કહેવાનો મારો અર્થ એ છે કે મરવાનું તો છે જ એકવાર પણ એવું તત્વ લઈને જો મરીએ તો એકસો દસ ટકા કહું પછી તમે જે ભગવાનને માનતા હશો એ ભગવાન અસ્તિત્વ રીતે તમને અંદરથી મદદ કરશે કરશે ને કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વાત એ છે એટલે મોંઘા મૂલ વાળા ઓલા રત્નો રૂપાળા અને દરિયો પેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો જેની અંદર ઉપકાર પડ્યો હશે એને કોઈ બી વાત જેને બીજા માટે વાત છે જે બીજા માટે એને કંઈક કરવું છે આ ભગતસિંહને શું કામ યાદ કરીએ છીએ ભાઈ બીજા માટે કહ્યું ભગવાન રામને કેટલા વર્ષો વયા ગયા આજ હું તમે એની કથા સાંભળતા સાંભળતા થાકતા નથી મહાદેવને એટલા વર્ષો વયા ગયા છે કેટલા એ તો જીવતો છે મારો બાપ જાગૃત છે એની હાજરી છે પણ કેટલા અજંપા જ્યાં તત્વ નોતરું ત્યારે એ કેવું હતું અને આજ એ મહાદેવના ગુણ આજે શું કામ આપણને વાહલા લાગે છે કારણ કે એણે કાંઈક કર્યું છે અને ઘણા તો હગા ભાઈ બાપની વાત કરતો કે એ રહેવા જાય ને બીજાની વાતો કરો નહીં અમે એક ભાઈના બાપાના કારેજ પ્રોગ્રામ પ્રોગ્રામ પૂરો થયો પછી છોકરે કીધું કે ભાઈ મારા બાપા એટલે બધા હારા હતા તમે કયો ત્યારે અમને ખબર પડે એટલે કારણ કે આપણે તો પછી એના બાપાનું કાર્ય જોયું એટલે તો પેમેન્ટ હવારમાં લેવું એટલે આપણે વખાણ જ કરે છું દાદાનું જીવન તા ગામના છોકરા સામું જોતા થાય તારા બાપાની વાત કરે કોની વાત કરે નહીં મર્યા પછી મોજ આવે એવું જીવાય તો જ મજા આવે મર્યા પછી માણસોને મોજ આવી જોઈએ ભાઈ એટલે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ આ ડોક્ટર એટલા બધા ભાઈ ગરમ કોઈને બાપા પૈસા બાપજી દવા નો આપે ઘગલાવીને રૂપિયા જ લઈ લે શું થાય કામ તો એક જણો સાત આઠ દિવસ જોતો છો એનો મગજ ગયો ને આ બાજુ પાણી વાળતો છો વાત ક્યાં હતી એ પાણી પાણી વાળતો તો રાચે એ રાજ્ય પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં સીડ્યા પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો શેત્રુજી બાવળ લીધેલો એમાં પાવડો છૂટો કર્યો ને એકલો બઠ્ઠો લીધો આવ્યા હવારમાં હોસ્પિટલે પધાર્યા ડોક્ટરે કીધું શું આવ્યા છો ભાઈ શું થાય કે સાહેબ ત્રણસારથી થાય એમ થાય કોકને એક બે નાખું ડોક્ટર કે નાખવા જોડસો ત્રણસો સીધા ડોક્ટર જ બે નાખ્યો ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા મારે એક જ નાની વાત કહીને પાછા સંતવાણી પર જાવું જ બાપજી બેઠા છે સમય પણ ઘણો થયો છે માતાઓ બહેનોની પણ હાજરી છે મેં પહેલા કીધું બાપ કરતા માની ફરજ બહુ વધારે હોય છે પહેલો વેલો કોઈ ગુરુ હોય ને આપણો તો એ માં છે અને પહેલો શબ્દ શું શીખવાડ્યો પહેલું વેલું આપણે બોલતા શીખ્યા શું પહેલો વેલો શબ્દ આપણે શીખ્યા હોય તો એ છે હા હા નાનું બાળક હોય અને ઘોડિયામાં નાખવાનું ઝારથી શરૂ કરી દે કેટલા વર્ષ સમયે ઘોડિયામાં ઓઢાડતા આપણે યાદ નથી રહ્યું તને ડોક્ટર યાદ હોય તો કે તું કેટલા વર્ષ નક્કી ન હોય આવે ને ફેર પછી ઘોડિયા આવે નાખી દે પછી જે સમાજ એવા હાલડા પણ કહેવાય ગયો એક હાલડું તો બધા હોય પછી આખો દેશમાં કોઈ પણ જગ્યાએ ઘોડિયામાં નાખે એટલે સીધું આ ત્રિસ એ બી બાળકને ઘોડિયામ નાખે એટલે સીધું હા 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 તો ઓલું ઘોડિયામ પીડી પીડી હા આ પેલું શીખે છે હા પછી અમે કલાકારો બધા એમ કહેતા હોય કે ભાઈ માં આલડું ગાય છોકરું હોય હું કામ જાય તો અમે મજાકમાં કહે કે અત્યારના છોકરા એકવીસમી સદીના બાળકો એટલા બધા હોશિયાર હોય તે એ નક્કી કલે કારણ કે માં હા હા કે એટલે આમ ઓલું હા 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 તો માં કે હા 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 તો ઓલું પીડું પીડું હા 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 તો છોકરાને એમ થાય ખોટું હરિફાઈ પડવું એને કતા હોઈ જાય ના એ નથી સાહેબ માં પેલું એમ કહે છે કે દીકરા દુનિયામાં આગળ વધવું હોય ને તો હકારાત્મક બનજે હા ભાઈ હા હા બાપા હા હા તમે કહો એમ બાપા હા હા દીકરા જગતમાં જાવું હોય આગળ વધવું હોય તો હકારાત્મક બનજે હા પાડજે નકારાત્મક બનતો નહીં અને એ જ માં પછી છોકરાને ગુરુના ચરણમાં મોકલે ભજન એ હા 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 ભજન જેવું આવે વાગે ભારે ભજન ના વાગે ભડા ગા ભારે રે હાજી હા એમાંય હા કારણ કે આપણું ગુરુ એમ કે એક માએ કીધું એમાંય હા પાડજે અને એક તારો ગુરુ કહે ને એને દી નકારાત્મક વાત કરતો નહીં કારણ કે ગુરુ કે એમાંય હા પાડજે અને ત્રીજું આ દેશનું શાસ્ત્ર જે કે એ તું હા પાડજે આમાં નકારાત્મક બનતો નહી એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે દીકરીનો એક દીકરી સાસરે ગઈ દીકરી સાસરે ગઈ એટલે સાસુ હાવ પહેલી જ વહેલી હાહુ ને એવી બીજી વાર જન્મ જ ન હોય છે ડાયરેક્ટ હાહુ માં જ જન્મ જેનો થયો હોય હાવ નવું કડાક હાહુડું એટલે દીકરી જે દીકરી જે હતી એ છ મહિનાની હતી તે એની મા ગુજરી ગયેલી અને બાપે પેટે પાટા બાંધી બાંધીને સંસ્કારના પાન પાય પાન દીકરીને મોટી કરેલી અને ઈ દીકરીને એમ હતું કે મારા લગ્ન થશે અને મારા પતિની માં મા હશે ને એને હું માનીને મારું જીવન કાઢી નાખી પણ એને ખબર નહોતી કે મને હાહુ ભટકા હૈ એવી સાસુ મળી દીકરીથી ભૂલથી કાંઈક ઢોળાઈ જાય હાવ ફૂહેડે જ આવી ન્યા એને માં હોય તો ખબર હોય ને મારે કેટલું શીખવાડવું આને આ ઉપાડો એને સંભળાવે જેની ખીરે બાઈ બેહવા જાય ન્યા કાં કે કે અમારે આવી હાવ વેતા વગેરેની હું તો નાદ પાડતીથી જોને તારા ભાઈએ પરાણે વ્યવહાર કર્યું મારો દીકરો તો હાવ તૂટી ગયો ને દીકરી સાહેબ બે મહિને એમ કહેવાય કે જ્યાં બાપને ઘેર આટો આવી હુંકાઈ ગયેલી દીકરી અને એના બાપે માથે હાથ મૂકીને એટલું કીધું મારો બાપ મારી દીકરી કેમ દુબળી છો કે ના બાપુજી કાંઈ નહીં કે ન કહેતો તારા બાપના હમ અને આ દેશની દીકરી બધાએ હમ ખાઈ કે સાહેબ બાપના હમ ન ખાઈ શકે એટલે કીધું કે બાપુજી આમ તો કહેતાઓ નો હાવ સાચી વાત તો એ છે કે સીતા અને સરિતા એક વાર પિયર માલી નીકળે પછી બીજી વાર પિયરના જાડવા ન જોવે એમ ખાનદાન બાપની દીકરી રિહામણે કોઈ દી ઘેર ન આવે છેલ્લી વાર તમારું મોઢું જોવા બાપુજી આવી હવે પાછી આવું કે ન આવવું એ નક્કી નહીં કારણ કે કારણ એટલું કે કા બાપુ કવો બુરી બાકી પાછી નહીં આવું કા હું વખ ખોળીશ બાપુજી મારી સાસુ એવી મને મળી છે કે મને વાત વાતમાં મારી માં બહુ બોલે તમારા ઉપર બહુ ગાળું બોલે બાપની આંખમાં આહુડાના ધોરિયા છે બેટા મારી ભૂલ છે પણ હવે મરે તારા દુશ્મન તારે મરવાનું થાતું નથી મારી દીકરી મને મને યોગ્ય નથી તો સાંભળ બેટા એક કામ કર હું તને એક દવા આપું છું એ રોજ તારી સાસુને જમવામાં દૂધમાં જ્યારે સમય મળે ત્યારે રોજ બે ટીપા દવા પાઈ દેજે એ પચાસ દિવસ ને એટલે ધીરે 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 થતા એને એવી બીમારી લાગુ પડી જશે અને પછી દસ દિવસ થાય એટલે એ મરી જાય એટલે તારી ઉપર ના આવે અને કહેવાય જાય કે એ બીમારીથી મરી ગયા અને મારી દીકરી બચી જાય આલે આ દવા લેતી જાવ વાત પૂરી સાંભળજો દીકરી ગઈ જ્યાં દીકરી જવાની તૈયારી કરે ત્યારે બાપ એને બોલાવીને કહે છે કે બેટા પાછી આવી જાય કામ વાત કહું કે શું કે જો હવે તારી સાસુ છે બે મહિના પચાસ દિવસ દવા પાવાની છે દસ દિવસ પછી ગુજરી જાય સાઠ દિવસે તારી સાસુ મરી જવાની છે એ તો બરાબર કે હા પણ મારી દીકરી હો અને તારા બાપને જો પ્રેમ કરતી હો તો એક કામ કરજે શું ત્યાં જા પછી તારી સાસુ ગમે એ બોલે પણ તું જો તારી સાસુને પ્રેમ ન કરી તો તારા બાપના સોગંદ છે ઈ ભલે ગમે એટલું ખરાબ બોલે પણ મારી દીકરીના ખરાબ માલી ન નીકળું તારે કેવલ દી એના વખાણ કરવાના છે મારા બાપ જા બસ તારે તારી સમજીને એના વખાણ કરવાના છે અને દીકરી ગાય સાહેબ અને એની સાસુ ગમેય બોલે એટલે એની સાસુને સવારમાં માં ઉભા થાય ભલે મારા તમે જે બોલો ઈ મા શબ્દ સાસુ કાઢ ગયું જે માં બોલો ય પેલા તમે જો આમ જો ચા પી લો જો હમણાં પૂજા કર નાખું ત્યાં સુધી જો ગરમ પાણી કર નાખું ત્યાં તમે નાઈ લો હાલો હું તમને ઓલી દીકરાની વહુ એને એમ કહેવાય પગ ચોળી નાખે એટલું એટલું એનું કામ મળે કરવા એને જમવા હવારમાં આપી દે ફર્સ્ટ ક્લાસ છોડી એમ તો હાહુ આમ નિર્વી કકડો રોટલો ખાઈ દો પાડોશી માં દીકરી બેસવા જાય એટલે પાડોશની બાઈ એમ કે આગળ તારા સાસુ આવ્યા હતા અને તને બબે કટકા ગાળું દેતા હતા ત્યાં ઓલી એમ કે ખબરદાર કોઈ મારા સાસુ નું કઈ કીધું છે તો એ મારી બીજી માં છે હો અને માની ગાળ્યું તો ઘીની નાળું કહેવાય એ ખાલી મને ચકાસવા માટે હું કઈ છઉ કે નહીં બાકી મારી માં છે ખબરદાર જો કોઈ કઈ બોલ્યું છો સાહેબ પંદર દી આવ્યું ને તો પંદર દી માં ગામની બાઈ આ ડોશી મળ્યું કેવા કે ઓલી તને માં સમજે છે અને તું એને સામે વિરોધ કરશો લેવા દેવા વગેરે આ ભૂલ તારી છે

કે મારા દીકરાની વહુ ને હું દબી દઉં મારા કંટ્રોલમાં લઉં પણ તું તો બહુ કંટ્રોલમાં આવી ગઈ બેઠા હું સાસુ બની પણ દીકરા મને ખબર છે તારી માં નથી તેથી દીકરી એટલું જ બોલી માં હું તને માં બનાવવા જ આવી હતી મેં મારી માનું મોઢું નથી જોયું ત્યારે મને એમ હતું મારા ધણીની માય અને હું મા તરીકે રાખીશ પણ તમે તો સતત બોલ્યા કરો છો એમાં માં આવી હોય મેં તો માં નથી જોઈ તો માં આવું બોલતી છે માં આવું કરતી છે કે દીકરી મને માફ કર દે બેઠા હવે બોલતી નહીં હવે બોલ તો તને મારા સોગત છે સાહેબ માથેલી પંદર દી ગયા પછી તો ખોળિયા જુદા આત્મો એક બાર નો માણસ આવ્યો તો નક્કી ન કરી શકે કે આ દીકરાની વહુ છે કે દીકરી આટો દેવા આવી છે માથેલી પંદર દી થયા અને સાસુ વહુ મા દીકરી બીના ભાઈ પ્રેમ વધ્યો અને રાતની દીકરી હળી કાઢતી કાઢતી બાપને ગામ ભોગી બાપુજી મને માફ કરજો શું છું બેટા કે બોલી તમે મને દવા આપી છે ને એ મેં પાય પણ હવે મારે કોઈ સંજોગોમાં મારી સાસુને મરવા નથી દેવી પિતાજી એક માનું તો મોઢું મેં નહોતું જોયું પણ આ મને હવે મારી બીજી મા જેવી મળી છે મને તો તમે મને કેવી દવા કયો પાછી કે એ ઝેર ઉતરી જાય અને મારી સાસુ બચી જાય કારણ કે ત્રીસ દિવસ તો પાઈ દીધી જ મેં બાપ બધ ભરી ગયો દીકરી ને ખમા મારી દીકરી તારી સાસુ ને કઈ નહીં થાય કે કેમ એ તો દવા શક્તિ નહીં હતી બેટા હાચી દવા તો મેં તને તારા કાનમાં રેડી હતી કે તું મીઠુડી બનજે મારા બહાર વાત એ છે મોઢામાં પીવાણેલું હોય ને દવા કે કોઈ પણ વસ્તુ કે અમૃતે પીવાણું હોય ને સાહેબ એની ઉલટી થઈ શકે પણ આવો સદગુરુ કાનમાલી પાય છે ને એ પેઢી ઉતરી જાય માણા કારણ કે એ હારું ઉતરે છે અને એ જે સારું તત્વ બનાવે છે વાત એ છે કે છોકરો ભણે ને ભણે એ બે નંબરની વાત પણ આવી ગામને પાદર કથા હાલતી હોય ને ગંગાનો ધોધ હાલ્યો જતો હોય ને એમાં ડૂબકી ખાવાનું ભૂલતા નહીં મારા બાપ જો આવું સાંભળેલું હશે ને તો કોગદી પાછા પરિવાર એક થાય કોકદી ભારત એક થશે અને એવું જ્યારે અહીંયા તળાજાને આંગણે આવો રૂડો જ્યારે અવસર છે એમાં મને આવવાનો અવસર મળ્યો બાપજીની સામે બોલવાનો અવસર મળ્યો અમારે પરસોત્તમ બાપુ બેઠા છે એની સામે બોલવાનો અવસર મળ્યો ફરી વાર આ બધાના ચરણમાં વંદન કરી આગળનો દોર પાછો પોપટભાઈ માલધારીને છોપું પોપટભાઈને તાળવીના ગળાર્થી આપણે વધારે ભાઈ શ્રી પોપટભાઈ માલધારી